જે ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ એનો એક સંગ બોર્ડમાં હશે જ ફાઇનલ. તો તમારે થોડુંક ધ્યાનથી જોવાનું છે. એકદમ ઇઝી ટોપિક છે અને બીજી વાત એ કે તમને આ રીતનો દાખલો છે એ ખબર પડી જ જશે. એ એક આનો બેસ્ટ પોઈન્ટ છે કે આ રીત આપણે ઓળખાઈ જશે. સમપરિમાણ વિધેય, જો એફ છે એ બે ચલનું વિધેય છે, એફ એક્સ વાય એટલે બે ચલ. આપણે અત્યાર સુધી એફ એક્સ સમજતા આવી રીતે, એફ એક્સ એટલે ટુ એક્સ પ્લસ થ્રી. હવે એફ એક્સ વાયમાં, એફ એક્સ વાયનો મતલબ શું? એક્સ અને વાય બંને હોય એવું વિધેય. એફ એક્સ વાય એ દ્વિચલ વિધેય છે. પછી તમારે એક્સ અને વાયની જગ્યાએ લેમડા એક્સ અને લેમડા વાય મૂકીને જોવાનું. અને જો જમણી સાઈડ આવી રીતે આવે તો એન છે ને, એને એન જો આવી રીતે આવે તો એફ ને એન ઘાત વાળું સમપરિમાણ વિધેય કહે છે. દાખલા ઉદાહરણથી સમજાવું. નીચે આપેલા સમપરિમાણ વિધેયોની ઘાત નક્કી કરો. જો મેં અહીં લખ્યું છે એક્સ પ્લસ ટુ વાય ટુ એક્સ માઇનસ વાય, જ્યાં એક્સ છે અહીંયા લેમડા એક્સ મૂકવાનું, વાયની જગ્યાએ લેમડા વાય મૂકવાનું. પછી ઉપરથી લેમડા કોમન નીકળશે, નીચેથી લેમડા કોમન નીકળશે, લેમડા લેમડા ઉડી જશે. તો એફ એક્સ વાય આવી ગયું તો એની બાજુમાં લખવાનું લેમડાની જીરો ઘાત એટલે એક. તો આને કહેવાય જીરો ઘાતવાળું સમપરિમાણ વિધેય. બીજું ઉદાહરણ, એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ છેદમાં એક્સ વાય. એક્સને વાયની જગ્યાએ લેમડા એક્સ અને લેમડા વાય મૂકશો તો લેમડા ક્યુબ એક્સ ક્યુબ પ્લસ લેમડા ક્યુબ વાય ક્યુબ, નીચે લેમડા સ્ક્વેર એક્સ વાય. લેમડા ક્યુબ કોમન નીકળશે અને લેમડા સ્ક્વેર ઉડી જશે એટલે એક લેમડા વધશે. તો એના ઉપર એક ઘાત લખી શકાય. આ એફ એક્સ વાય પાછું આવી ગયું, આ એક ઘાતવાળું કહેવાય. એફ એક્સ વાય બરાબર એક્સની ચાર ઘાત વત્તા વાયની ચાર ઘાત, નીચે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. લેમડા એક્સ ને લેમડા વાય મૂકશો પછી ઉપરથી લેમડાની ચાર ઘાત કોમન નીકળશે, નીચેથી લેમડાનો સ્ક્વેર કોમન નીકળશે એટલે લેમડાની ચાર ઘાત અને લેમડા સ્ક્વેર, એમાંથી લેમડા સ્ક્વેર વધશે. બાકીનું એફ એક્સ વાય આવી ગયું તો અહીંયા લેમડા ઉપર બે આવ્યું તો એને બે ઘાતવાળું સમપરિમાણ વિધેય કહે છે. આ ત્રણ દાખલા હોમવર્કમાં આપું છું. સમપરિમાણ વિકલ સમીકરણની વ્યાખ્યા, જો તમને એક પેલા વિકલ સમીકરણ આપ્યું હોય એને આ રીતે પેલા દર્શાવશું. ડાબી સાઈડ ડીવાય બાય ડીએક્સ અથવા ડીએક્સ અપોન ડીવાય બેમાંથી એક આવવું જોઈએ. ડાબી સાઈડ ડીવાય બાય ડીએક્સ આવે તોય વાંધો નહીં, ડીએક્સ બાય ડીવાય આવે તોય વાંધો નહીં. તો આ સ્વરૂપે દર્શાવ્યા બાદ એફ એક્સ વાય જે છે ને જમણી બાજુ જે વિધેય બને એ જો સમપરિમાણ વિધેય હોય તો તમને જે વિકલ સમીકરણ આપ્યું છે એ સમપરિમાણ છે એમ કહેવાય. સમપરિમાણ વિકલ સમીકરણ હોય ને એને વાય અપોન એક્સ અથવા એક્સ અપોન વાય સ્વરૂપે ગોઠવી શકાય. સમપરિમાણ વિકલ સમીકરણ તમને આપ્યું હોય તો વાય અપોન એક્સ અથવા એક્સ અપોન વાય બેમાંથી એક સ્વરૂપે ગોઠવી શકો. દાખલા તરીકે જો આ ઉદાહરણ આપ્યું છે, આને સામે લઈ જાઓ એટલે માઇનસ અંદર આપશો એટલે એક્સ માઇનસ ટુ વાય ડીએક્સ નીચે, એક્સ માઇનસ ટુ વાય નીચે. હવે ડાબી સાઈડ ડીવાય બાય ડીએક્સ આવી ગયું, આનું નામ એફ એક્સ વાય રાખીએ. હવે એફ એક્સ વાયની જગ્યાએ એક લેમડા એક્સ લેમડા વાય મૂકશો, હમણાં આગળ ગણાયું તો લેમડાની જીરો ઘાત આવશે અને એફ એક્સ વાય પાછું આવી જશે. એટલે આપેલ આ જે વિધેય છે ડાબી જમણી સાઈડ એ સમપરિમાણ છે, માટે આ વિકલ સમીકરણને સમપરિમાણ વિકલ સમીકરણ કહેશું. હવે જો સમીકરણ એક પાછું લખું, તમે ઉપર નીચે એક્સ વડે ભાગશો તો વાય અપોન એક્સ સ્વરૂપે ગોઠવાશે, ઉપર નીચે વાય વડે ભાગશો તો એક્સ અપોન વાય સ્વરૂપે ગોઠવાશે. હવે તમને જે ટોપિક સ્ટાર્ટ કરું છું એ અગત્યનો છે. વિકલ સમીકરણ આપેલું હોય એ સમપરિમાણ હોય તો એનો ઉકેલ કેમ શોધવો? સૌ પ્રથમ આપેલ વિકલ સમીકરણને
सरल पड़े ते मुजब y अपॉन x अथवा x अपॉन y स्वरूपे गोठवो। पहलू काम शुं करवानुं के जोवानुं y अपॉन x थी इजी पड़शे के x अपॉन y थी। जो y अपॉन x लेवानुं इजी पड़े तो y अपॉन x बराबर v धारशुं, y बराबर vx थशे, पछी x प्रत्ये विकलन करशो एटले dy by dx v एम ने x नो 1 प्लस x एम ने v नो dv by dx। x अपॉन y मानो के इजी पड़े एवं लगे तो x बराबर vy लखशु तो dy प्रत्ये विकलन करशु dx अपॉन dy એટલે v એમ ને y નું વિકલન 1 y એમ ને v નું વિકલન dv / dy। પછી જો આ રીતનો દાખલો હોય તો સ્વરૂપ બદલવાનું, પછી વિયોજનની રીત એટલે ચલ છૂટા પાડવાના, સંકલન કરવાનું અને છેલ્લે v દૂર કરવાનું। આ રીત હોય તો એ રીતે ટૂંકમાં y / x નો દાખલો હોય તો dy / dx ઉપર ધ્યાન રાખવાનું, x upon y નો દાખલો હોય તો dx upon dy મુજબ યાદ રાખવાનું છે। સેલું આપણે એક દાખલો ગણશું હમણાં એટલે આવડી જશે, ઈઝી છે, તમને સમજાઈ બી જશે। અમુક રકમમાં તો જોઈને જ ખબર પડી જશે કે આમ થશે, અમુકમાં આમ થશે એ ખબર પડી જશે, બરાબર। થોડાક દાખલા એવા છે જેમાં તમારા ઉપર છે કે કઈ રીતે કરવું, સમજાઈ ગયું, ઈઝી છે। ચાલો 9.5 માં બીજો થોડોક સહેલો દાખલો સ્ટાર્ટ કરીએ। dy / dx બરાબર x + y / x સમપરિમાણ વિકલ સમીકરણ છે, બતાવો અને એનો ઉકેલ મેળવો। આનું નામ fxy રાખી દેશું, લેમડા x લેમડા y મૂકશું, ઉપરથી લેમડા કોમન નીકળશે, લેમડા લેમડા ઉડી જશે, fxy પાછું આવી ગયું, એની બાજુમાં લેમડાની 0 ઘાત લખશું તો 0 ઘાત વાળું સમપરિમાણ વિધેય છે, એટલે આ સમીકરણ છે એ સમપરિમાણ છે, આપેલ વિકલ સમીકરણ સમપરિમાણ છે। જો આમાં તમે x અલગ અલગ આપી દેશો એ સેલું પડશે એટલે 1 + y / x આવશે। y / x ને v ધારી લેશું એટલે y બરાબર vx થશે, તો dy / dx બરાબર v + x dv / dx થશે। નવું સ્વરૂપ બનાવશું, અહીંયા લખશું v + x dv / dx, અહીંયા લખશું 1 + v, vv ઉડી જશે। હવે જે દાખલામાં v ઉડે ને એ દાખલો થોડોક સહેલો હશે। હવે જો અહીંયાથી વિયોજનની રીત કામ આવશે, x નીચે લઈ લ્યો, dx ઉપર લઈ લ્યો, બે બાજુ સંકલન કરશો, આનું સંકલન v થશે, આનું log x, હવે એક log c લખશું એટલે આનું log c x થઈ જશે। ખાલી c લખો તો એવી રીતે જવાબ આવશે, બરાબર, log c x, તો v ની કિંમત મૂકશું y upon x પાછી, એટલે log દૂર કરશો તો સામે એન્ટી log આવી જશે, એટલે e raise to y બરાબર y upon x બરાબર c x થઈ જશે, જ્યાં c square અચળ છે, જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે। હવે આ જ રકમમાં મેં થોડોક ચેન્જ કર્યો છે, એ તમે હોમવર્કમાં કરજો, આ x upon y થી કરજો આની જેમ જ, બરાબર। ચાલો 9.5 નો પહેલો દાખલો, આટલું તમને આવડી જશે, જોઈ લેજો, પીડીએફ ફાઇલ મોકલો એમાં। હવે સમીકરણ એક છે એને એક્સ સ્ક્વેર વડે બધાને ભાગશું, એટલે અહીંયા 1, અહીંયા વાય અપોન એક્સ નો વર્ગ, અહીંયા 1, અહીંયા વાય અપોન એક્સ, એટલે વાય અપોન એક્સ સ્વરૂપે ગોઠવાઈ ગયું છે, એટલે વી ધારશું। હવે આ તમે યાદ રાખજો, ડીવાય બાય ડીએક્સ એટલે વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ, નવું સ્વરૂપ બનાવશું, વી લઈ લેશું જમણી સાઈડ એટલે માઇનસ વી, પછી લસા લેશું, લસા લેશું એટલે વી સ્ક્વેર ઉડી જશે, બરાબર। હવે 1 માઇનસ વી 1 પ્લસ વી વધશે, તો 1 પ્લસ વી છે એ વી પ્લસ 1 કરીને ઉપર લઈ લ્યો, 1 માઇનસ વી ની બદલે વી માઇનસ 1 લખશું, માઇનસ અહીં રાખ્યું જ છે, એક્સ નીચે ડીએક્સ ઉપર, એટલે આ ચલ છૂટા પાડ્યા, વી પ્લસ 1 છે એમાં વી માઇનસ 1 કરવાનું, છેદમાં વી માઇનસ 1 છે ને એટલે માઇનસ 1 કરીને પ્લસ 2 કરી નાખશું, બે બાજુ સંકલનની નિશાની આપી દેશું। હવે અહીંયા છેદ અલગ કરશું એટલે 1 વધશે આ 1, અને 2 ના છેદમાં વી માઇનસ 1, આનું સંકલન વી થશે, આનું લોગ વી માઇનસ 1 થશે, આનું લોગ એક્સ, લોગ સી લખવું ઇઝી પડશે,
બે વાર લોક છે ને તો લોક સિરક લખવાનું હજો આ આવ્યું આ બે ઉપર લઈ લીધા છે અને આ પ્લસ થઈ જાય આ ઓલી સાઈડ એટલે માઇનસ થઈ જાય v ને આ બાજુ લઈ લ્યો માઇનસ v હવે આ બે વચ્ચે પ્લસ નિશાની છે એટલે ગુણાકાર આ માઇનસ છે એટલે c છેદમાં v ની જગ્યાએ પાછું શું લખવાનું y upon x હવે અહીંયા x લસાઈ લેશો એટલે y માઇનસ x આવશે પણ ઉપર વર્ગ છે તો x માઇનસ y લખો તો ચાલશે y માઇનસ x નો વર્ગ પણ લખશું શું x માઇનસ y નો વર્ગ x સ્ક્વેર નીચે આવી જશે એક x ઉડી જશે હવે આ લોગ દૂર કરી નાખશો એટલે સામે આવશે એન્ટી લોગ એટલે x માઇનસ y નો વર્ગ છેદમાં cx બરાબર એન્ટી લોગ e રેસ ટુ માઇનસ y અપોન x એમાં cx લખી લેશું ઉપર અહીંયા c સ્ક્વેર અચળ છે અને આ વ્યાપક ઉકેલ થઈ જશે થોડુંક આટલામાં ધ્યાન રાખવાનું લોગ છે તો તમે સરવાળો સરવાળો હોય તો ગુણાકાર થઈ જાય આગળની સંખ્યા ઘાતમાં જાય માઇનસ વાળું પદ ભાગાકારમાં જાય એ બધું તમને આવડવું જોઈએ લોગ દૂર કરો તો એન્ટી લોગમાં ફેરવી શકે આ બધા સ્ટેપ તમને આવડવા જોઈએ આમ ઇઝી છે પણ થોડુંક ધ્યાન રાખવા જેવું છે નાની ભૂલ થઈ જાય તો આ જવાબ આ ડોળો આવશે ચાલો 9.5 નો ત્રીજો દાખલો છે ને એમાં dy છે અને dx છે પણ આપણે ચેન્જ કરીને ગણીએ જો એક્સ્ટ્રા દાખલો ગણશો x - y dx - x + y dy અને સામે લઈ લો પણ લખવાનું ડાબી સાઈડ x + y નીચે લઈ લેવાનું અને x - y ઉપર dx નીચે હવે સમપરિમાણ છે એ ઘરે હોમવર્કમાં આપું છું બધાને x વડે ભાગવાનું એટલે 1 માઇનસ y અપોન x 1 પ્લસ y અપોન x y અપોન x બરાબર v ધારશો એટલે dy બાય dx બરાબર v પ્લસ x dv બાય dx થશે નવું સ્વરૂપ બનાવશો તો v પ્લસ x dv બાય dx બરાબર 1 માઇનસ v 1 પ્લસ v v જમણી સાઈડ લઈ લેશો પછી લસા લેશો એટલે આવું સાદું રૂપ આવશે હવે માઇનસ છે ને એ આપણે જમણી સાઈડ રાખશું એટલે વી સ્ક્વેર પ્લસ ટુ વી માઇનસ વન નીચે વી પ્લસ વન ઉપર ડીએક્સ ઉપર એક્સ નીચે એટલે ચલ છૂટા પાડવાના હવે બે બાજુ બે થી ગુણશું એટલે ટુ વી પ્લસ ટુ બરાબર ટુ થશે શું કામ તો કે હવે તમે આને ટી ધારશો ને વી સ્ક્વેર પ્લસ ટુ વી માઇનસ વન ને ટી ધારો આનું વિકલન ટુ વી થાય આનું ટુ થાય આનું ડીટી બાય ડીવી થાય ટુ વી 2 dt by dv એટલે ઉપરની ડિઝાઇન બની જશે સંકલનનો ઉપયોગ કર્યો છે નવું સ્વરૂપ આવશે 1 upon t dt માઇનસ 2 બારે લઈ લ્યો 1 upon x dx 1 upon t નું log t થશે આનું log x થશે બધું log છે તો log c લખશું આ બે ઉપર લઈ લ્યો અને ઓલી સાઈડ જવા દો t ની કિંમત મૂકી દો log v square plus 2v minus 1 હવે આ પ્લસ છે એટલે આ બે નો ગુણાકાર થશે v ની કિંમત મૂકી દો પછી y upon x બધી જગ્યાએ અહીંયા અંદર x² લસાઈ લેશો એટલે y² + 2xy - x² 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 ઉડી જશે અને બે બાજુથી log ઉડાડી દો એટલે y² + 2xy - x² બરાબર c આ થઈ ગયો વ્યાપક ઉકેલ હવે આ રકમમાં અહીંયા dy ને અહીંયા dx લઈને ગણાવીશ એ 9.5 નો ત્રીજો દાખલો છે હમણાં આપણે આના પછી ગણશું આમાં તમારે ધ્યાન અહીંયા લસા લેવામાં ને યાદ રાખવાનું છે પછી બધું ઈઝી છે લસા જો વ્યવસ્થિત લેશો કંઈ ભૂલ કર્યા વગર તો જ સાચું સંકલન થશે ચલો જો dy dx માં થોડોક ચેન્જ કરી નાખીએ તો આને લઈ લો સામે dx નીચે લઈ લો x માઇનસ y નીચે સમપરિમાણ છે હોમવર્કમાં આપું છું બધાને એક્સ વડે ભાગશો એટલે અહીંયા આવશે આ રીતે વાય અપોન એક્સ ને વી ધારશું નવું સ્વરૂપ બનાવશું વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ હવે ઉપર પ્લસ છે નીચે માઇનસ છે એને અનુરૂપ સાદું રૂપ આપવાનું અહીંયા સુધી પહોંચી જાય પછી વી માઇનસ વન ઉપર વી સ્ક્વેર પ્લસ વન નીચે ડીવી આ વી માઇનસ વન આનું વન માઇનસ વી ની બદલે વી માઇનસ વન કર્યું એટલે માઇનસ આપણે જમણી સાઈડ રાખવું પડશે x નીચે dx ઉપર હવે છેદ અલગ આપશો અહીંયા સંકલન છૂટું આપી દો
minus 1 upon x dx આનું વિકલન 2v plus 0 થાય એટલે ઉપર બધાને પહેલા 2 થી ગુણી દેવ હવે એક વસ્તુ યાદ રાખજો અત્યારે કે છેદનું વિકલન જ્યારે અંશમાં આવે ત્યારે છેદનો લોગ લઈ લેજો એટલે શું સ્ટેપ ઓછા થઈ જાય છેદનું વિકલન અંશમાં હોય તો છેદનો લોગ લઈ લેવાનો આ tan ઇનવર્સ v નું સૂત્ર આ માઈનસ 2 log x plus c હવે આ v ની હમણાં એમને મત લખું ખાલી આ બે ઉપર લખ્યા છે માઈનસ log x હવે માઈનસ વાળું પદ આ સાઈડ લઈ લ્યો આને લઈ લ્યો આ સાઈડ v ની કિંમત મૂકી દો y upon x અહીંયા x સ્ક્વેર લસા આવશે એટલે x સ્ક્વેર plus y સ્ક્વેર ના છેદમાં x સ્ક્વેર આ પ્લસ છે એટલે ગુણાકારમાં પછી 2 tan ઇનવર્સ y upon x plus c x સ્ક્વેર ઉડી જશે એટલે log x સ્ક્વેર plus y સ્ક્વેર બરાબર 2 tan ઇનવર્સ y upon x plus c હવે લાસ્ટ યર માં જે જૂના કોર્સ ની ટેક્સ્ટ બુક નો આન્સર આ દાખલા નો આન્સર જોશો ને તો આ આપ્યો છે પણ અત્યારની તમારી ટેક્સ્ટ બુક માં આન્સર થોડોક ચેન્જ કર્યો છે એના માટે તમારે શું કરવું ઈ જવાબ જો આ ખોટો ન પડે હવે આના માટે તમારે શું કરવાનું આ જવાબ જોતો હોય ટેક્સ્ટ બુક નો તો તમારે અહીંયા સી ડેશ લખવાનું પહેલેથી સી ડેશ સી ડેશ સી ડેશ સી ડેશ સી ડેશ માની લ્યો લખી લીધું છે એટલે અથવા કરીને બીજો જવાબ સમજાવું છું અહીંયા સી ડેશ સમજીએ સી ડેશ સામે લઈ લઈ તો માઇનસ સી ડેશ થાય પછી આ બે વડે તમે ભાગશો એટલે 1/2 અને માઇનસ સી ડેશ બાય 2 માઇનસ સી ડેશ બાય 2 ને સી ધાર લેશો એટલે ટેક્સ્ટ બુક નો આન્સર આવશે આ જૂની ટેક્સ્ટ બુક નો આન્સર છે અત્યારનો એટલે એમાં કઈ ચિંતા ન કરતા આ સાચો જ પડશે બરાબર એમાં કોઈ ખોટું નહીં પડે સી તમારે ક્યાં લેવો એ તમને ખ્યાલ ન આવે મને પોતાને પણ ખ્યાલ ન આવે કેમ કે એ તો તમે ઘણા લોકો સી આ બાજુ લેતા હોય ઘણા આ બાજુ લેતા હોય એના ઉપર કઈ ફિક્સ રીત નથી સી ની આ તો તમને આ જવાબ ઉપરથી આ જવાબ જોતો હોય તો આપણે બનાવી શકીએ બરાબર તો સાવ સહેલો છે હમણાં જે એક્સ્ટ્રા દાખલો કર્યો એમાં ડીવાય ડી એક્સ ચેન્જ કરી નાખ ચાલો 9.5 નો ચોથો દાખલો ચાલો આને dx વાળું પદ સામે લઈ લ્યો એટલે માઇનસ છે ને અંદર ગુણી દેશું y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx નીચે 2xy નીચે સમપરિમાણ છે તે તમે હોમવર્કમાં ગણી લેજો લેમડા x લેમડા y મૂકીને ગણવાનું હવે સમય છેદ અલગ અલગ આપશું એટલે y upon 2x અહીંયા x upon 2y વધશે અહીંયા y ઉડી જશે અહીંયા x ઉડી જશે હવે y upon x અને x upon y બે હોય તો શું કરવું તો પહેલા વિચારવાનું કે તમને dy by dx આપેલું છે કે dx upon dy તો આપણી પાસે sin dy by dx છે તો તમારે આ દાખલો y upon x થી કરવાનો dy by dx હોય તો y upon x dx upon dy હોત તો x upon y તો આ ઉપર જે x છે ને એ પહેલા નીચે લખી લો સમજાઈ ગયું હવે y upon x ને v ધારશું તો dy by dx એટલે v plus x dv by dx થશે આના ઉપરથી નવું સ્વરૂપ લખું અહીંયા v plus x dv by dx અહીંયા v by 2 અહીંયા નીચે v એટલે 1 upon 2v v by 2 માંથી v બાદ થશે એટલે minus v by 2 પછી 2v લસા લેશો એટલે v minus v square minus 1 આવશે 2v ઉપર લઈ લો v square plus 1 નીચે લઈ લો minus જમણી સાઈડ જ રાખો આ રીતે સ્ટેપ યાદ રાખજો તો જવાબ તરત આવી જશે બે બાજુ સંકલન કરશું આનું વિકલન ઉપર છે 2v + 0 એટલે 2v એટલે છેદનો લોગ લઈ લેવાનો આ યાદ રાખજો નહીંતર તમને જો યાદ ના આવે તો આને t ધારશો એટલે ઓલી રીત આવશે dt વાળી 2v dv બરાબર dt તો બે ત્રણ સ્ટેપ વધશે બીજો કંઈ ફેર નહીં પડે એટલે log v square plus 1 આનું માઇનસ log x plus log c આ બેમાં log છે તો log c હવે આ માઇનસ log x આ બાજુ લઈ લો એટલે પ્લસ log x થશે પ્લસ છે એટલે x ગુણાકારમાં આવશે v ની કિંમત y upon x મૂકશો એટલે y square upon x square plus 1 આવશે અંદર લસા લેશો એટલે x square plus y square upon x square આવશે એમાંથી એક x ઉડી જશે હવે બે બાજુથી log cancel
x square plus y square बराबर upon x बराबर c આવશે તો x square plus y square बराबर c x આવશે જો આ દાખલામાં આ જ જવાબ આપ્યો છે બરાબર આગલા દાખલામાં મેઈન પેલો જવાબ છે ઈ તમારે ઓરિજિનલ રીતે કરો સ્ટેપ બાય સ્ટેપ તો ઈ જ આવશે પછી તમારે માં ઈ લોકોએ શું કર્યું ટેક્સ્ટ બુક માં થોડાક ચેન્જ કર્યા ખરેખર માઈનસ આ સાઈડ રાખવાનું લોગ c ને બધું જમણી સાઈડ લેવાનું એમ કરો ને એટલે લગભગ બધા જવાબ એમને જ આવી જાય અમુક માં ઈ લોકો ચેન્જ કરતા હોય આને કે સુવ્યાપક ઉકેલ અહીંયા c છે ઈ સ્વેર અચળ છે હવે આમાં કોઈ શરત આપે તો c ગોતવાનું પૂછે એને વિશિષ્ટ ઉકેલ કહેવાય ચાલો 9.5 નો પાંચમો દાખલો એક સ્ક્વેર વડે ભાગશું સમપરિમાણ બતાવવાનું હોમવર્ક હવે એક સ્ક્વેર બધાને છેદમાં આપશો એટલે 1 પ્લસ વાય અપોન એક્સ માઇનસ 2 વાય અપોન એક્સ નો સ્ક્વેર વાય અપોન એક્સ બરાબર વી ધારશો એટલે ડીવાય બાય ડીએક્સ બરાબર વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ નવું સ્વરૂપ આવશે એમાં બધે 1 પ્લસ વી પ્લસ 2 વી સ્ક્વેર સામે વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ વી વી ઉડી જશે એટલે 1 માઇનસ 2 વી સ્ક્વેર ઈ 1 માઇનસ 2 વી સ્ક્વેર છે જો માઇનસ આ બાજુ રાખો તો વાંધો નહીં કેમ કે આપણી પાસે બે સૂત્ર છે એક્સ સ્ક્વેર ઓછા એ સ્ક્વેર નું સૂત્ર છે અને એ વર્ગ ઓછા એક્સ વર્ગ એનું સૂત્ર છે બે સૂત્ર છે તો માઇનસ તમે આ બાજુ રાખો કે ન રાખો ચાલશે પછી તમારી ઈચ્છા મેં અત્યારે માઇનસ આ બાજુ રાખ્યું છે હવે 2v સ્ક્વેર ને રૂટ 2v નો સ્ક્વેર લખાય પછી યાદ કરો સંકલનમાં રૂટ 2v બરાબર t ધાર લેશું તો રૂટ 2 બરાબર dt બાય dv થશે dv બરાબર dt બાય રૂટ 2 થશે એટલે આ નવું સ્વરૂપ આવશે હવે t સ્ક્વેર માઇનસ 1 આ માઇનસ પાછું આપી દઉં છું કેમ કે આપણી પાસે 1 માઇનસ t સ્ક્વેર નું સૂત્ર છે t સ્ક્વેર માઇનસ 1 હોય કે 1 માઇનસ t સ્ક્વેર બે ના સૂત્ર હોવાથી તો પછી સામે માઇનસ ન રાખતા આનું સૂત્ર છે 1 અપોન 2a વાળું 1 અપોન 2a લોગ 1 અપોન 2a લોગ x વાળું સૂત્ર અને અચળ પદની નિશાની ઉપર આવી રીતે બરાબર પછી t ની જગ્યાએ √2v લખી નાખો બાકી બધું એમને આનું log x પ્લસ હવે જો અહીંયા આ બધા પદ છે ને 2√2 ને એનું સાદું રૂપ આપવું સહેલું ન પડે સાદી સંખ્યા હોય 2 3 વર્ગ તો ઘાત કરી શકે આવી વિચિત્ર ઘાત નહીં રાખવાની તો log c નહીં લખીએ આપણે c જ રાખશું 1 upon 2 root 2 એમને પછી t ની જગ્યાએ √2v v ની કિંમત મૂકશું y upon x બાકી બધું એમને છે પછી x લસા લેશું એટલે અહીંયા x x આવી જશે આ x ઉડી જશે હવે હંમેશા યાદ રાખજો x વાળું પદ પહેલા લખશું y વાળું પદ પછી અને માનાંક છે એટલે માઇનસ નો ફેરફાર નીચે કઈ કરવાની જરૂર નથી x પ્લસ √2y x માઇનસ √2 આ રાખશો તોય કોઈ ખોટું નહીં પાડે જ્યાં c સ્વેર અચળ છે જે માગેલ વ્યાપક સમીકરણ છે આટલામાં થોડુંક ધ્યાન રાખજો સૂત્ર બની જાય પછી ચિંતા નથી દાખલા એકદમ ઈઝી છે અને ઓળખાઈ જાય એવા છે સ્ટેપ બાય સ્ટેપ જાઓ તો કાંઈ વાંધો ન આવે